સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ગામમાં દબાણ હટાવવા ગયેલી ટીમ લીલા તોરણે પરત ફરી હતી. પ્રાંતિજના પલ્લાચર ગામે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દબાણોને લઈને તારીખ 11/2020 મંગળવારના રોજ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ, તલાટી, પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં આવેલા દબાણ દૂર કરવા જતા કેટલાક દબાણ કરતા હોય જેસીબી આવતા આગળ સુઈ ગયા હતા. પોલીસે સમજાવટ બાદ મામલો ઠારે પડ્યો હતો, પરંતુ દબાણ કરતાઓ તસનામસ ન થતાં આખરે મામલો મામલતદાર ઓફિસ સુધી પહોંચ્યો હતો. તો એક બાજુ પોલીસ સ્ટાફ ઓછો હોવાથી તથા બીજી બાજુ ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી હાલ તો દબાણ મુલતવી રાખ્યું હતું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. માટે પોલીસ બંધ બોલાવી, પણ પોલીસ ઓછી આવી, લોકો સુઈ ગયા એટલે કામ બંધ રહ્યું. દબાણ કામગીરી બંધ રાખી, નવી નવા સરથી ફરી તારીખ આપશે સાહેબ, એ તારીખે અમે કામ ચાલુ કરી દઈશું, દબાણ દૂર કરી દઈશું. એ દિવસે ઓકે પલ્લાચર મુકામે દબાણ દૂર કરવા માટે અમે અરજી કરેલી પોલીસ સ્ટેશન, પોલીસ બંદોબસ્ત માગવા માટે. પોલીસ બંદોબસ્તને અમે અરજી કર્યા પછી કહ્યું, સાહેબ તમે પોલીસ સ્ટાફ વધારે લાવજો, દબાણ દૂર કરવામાં તકલીફ બહુ પડે એવી છે, વ્યક્તિઓ બહુ મારામારી કરી રહ્યા છે, બરાબર. એટલે અમે એમને કહ્યું, પણ પોલીસ સ્ટાફ આવ્યું શું, અમે જેસીબીથી દૂર કરવા માટે ગયા આગળ, દબાણ દૂર કરવા માટે, એટલે એ લોકો આગળ હોઈ ગયા. પોલીસ સ્ટાફ આવ્યો તો પોલીસે મારી પાછા પાડે કે તઈ બંધ કરો, તઈ પાછા ચલો, જેસીબીવાળાને પોલીસવાળાને પાછા પાડ્યા, એટલે આ કોમ બંધ રહ્યું. બંધ રહ્યા પછી અમે આ મોલદાર ઓફિસ કઈ સાહેબ આ તાલુકા પંચાયત, તાલુકા પંચાયત સરકાર સાહેબ આવ્યા હતા. મોલદાર સાહેબનું કોઈ આવ્યું નહોતું, સ્ટાફ કોઈ ફરજિયાત આવવાની જરૂર નથી, પણ કોઈ આવ્યું નહીં. પછી અમે તાલુકા મોમલદાર ઓફિસ ગયા સાહેબ, હોવા જઈને અમને રજૂઆત કરી કે આજે કોઈ આવ્યું કેમ નહીં, કે શું આ સાહેબ ચાર્જમાં હતા તલોદવાળા, એટલે બીજા ફળ અમે બંદોબસ્ત આપશું અને દબાણ અમે દૂર કરી દેવડાવશું, એ જવાબદારી અમારી છે. આવું સાહેબને જવાબ આપ્યો અને બીજી જે તારીખ નક્કી કરી એ તારીખ અમે દબાણ દૂર કરી દેશું. આ મારો જવાબ છે. હા.